જય જીનેન્દ્ર દિવાળીના દિવસો છે કાલે ન્યૂ ઇયર છે ફાઇન મેસેજ હું આ મોકલું છું ખાસ સાંભળજો દિવાળીના ઇમ્પોર્ટન્સ તો ઘણીવાર આપણે સાંભળ્યું ભગવાનની સ્ટોરી ભગવાને કેવી રીતે નિર્વાણ પામ્યા એમની છેલ્લી દેશના ઉત્તરાધન સૂત્ર અને વિપાક સૂત્ર એ બધું આપણે ઘણી વાર સાંભળ્યું છે આજે બીજો મેસેજ ખાસ આપવો છે ધનતેરસ ઉપરનો ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ દેર ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ ધેટ બટ બિફોર વી ડૂ લેટેસ્ટ નોર્મલી બેસતા વરસના દિવસે સવારના માંગલિક સાંભળવાની એક પ્રથા છે સ્થાનકવાસી સંપ્રદાયમાં મૂર્તિપૂજકમાં બી કોઈ પ્રથા હશે જ આમ શ્યોર બેસતા વરસનો પહેલો દિવસ એટલે આખા વરસ માટેનું શુભ દરેક સંપ્રદાયમાં હોય જ ઘણા જણની આજુબાજુ અપાસરો હશે ત્યાં સાધુ સાધવી ગુરુદેવ બધા બિરાજ્યા હોય તો ખાસ બધા રહે જઈએ અને એમના પાસે માંગલિક સાંભળે અને ત્યાંથી જ એ દિવસ ચાલુ કરે એક્ચુલી આખું વર્ષ ત્યાંથી જ ચાલુ કરે ઘણા જણ એવા છે ફોરેન રહે છે ક્યાં તો એવી જગ્યાએ છે કે જ્યાં સાધુ સંતો છે નહીં હમણાં આજુબાજુમાં હશે નહીં અને ચાન્સ નહીં મળતો હોય કે કશે જઈને માંગલિક સાંભળું તો મને થયું કે હું આ માંગલિક અહીંયા ટેપ કરીને મોકલું તો જેને બી ન ચાન્સ મળ્યો મળતો હોય કે આજુબાજુ કોઈ હોય નહીં તો આ માંગલિક ખાસ સાંભળજો પહેલું મેસેજ ફોર ધ ન્યૂ યર તો માંગલિક પહેલાં કહું છું અને પછી ધનતેરેસની વાત કરીએ യന്മോ സിദ്ധാണം നമോ ആര്യാണം നമോ ഒവജ്രയാണം നമോ ലോഹേ സിദ്ധാണം നമോ കിച്ച സഞ്ജയഞ്ചാവോ സന്ത സന്ത കരേലോ പത്തോ ഗൈമണുത്തരം ഗുരുദേ ആ ശ്രീ ശ്രീ ചതീ മംഗളം അരിയതമംഗളം സിദ്ധാമംഗളം സാഹു മംഗളം ധമോ മംഗളം चतारी लोकोतमा हियंता लोकोतमा सीधा लोकोतमा साहू लोकोतमा केवलीपनतो धम्मो लोकोतमो चतारी शरणं पवज्जामि हियन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवलीपनतो धम्मो शरणं पवज्जामि चार मांगले चार उत्तम चार शरणा करे जे भव सागरमा न बुडेते સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લઈ અનંત ભાવ ભરીને જે ગુણ ગાય તેજી તરીને મુક્તે જાય સંસારમાં એ શરણાચાર અવર્ણ શરણ ન કોઈ જે નરનારી આદરે એને અક્ષય અવિચરપદ હોય આંગુષ્ટે અમૃત વસે લાભી તણા ભંડાર ગુરુ ગૌતમને સમરિયે મન વાંચિત ફળદાતાર ભાવે ભાવન ભાવિએ ભાવે દીજિય દાન ભાવે ધર્મ આરાધિએ ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય જીન શાસન દેવ કી જય સદગુરુ ભગવંત કી જય અહિંસા પ્રધાન જૈન ધર્મ કી જય માંગલિકનો મેસેજ બહુ સિમ્પલ છે દુનિયામાં કોઈ પણ સૌથી ટોપમોસ્ટ ઉત્તમમાં ઉત્તમ ચીજ હોય તો એ છે અરિયંતનું શરણ સિદ્ધનું શરણ સાધુનું શરણ અને એ લોકોએ બતાડેલો જે માર્ગ છે એને જે જૈન ધર્મ કહીએ છે એનું શરણ આ જ માંગલિકનો મિનિંગ છે એટલે નૌકાર મંત્ર ઉપર જ માંગલિક બનેલું છે તો આ રોજ સવારના સાંભળવું કાલે તો ખાસ કંઈ પણ એક્ટિવિટી કરીએ એ પહેલાં કાં તો અપાશરે જઈને સાધુ સંતના મોઢેથી અને કાં તો જો એ ચાન્સ ન મળતો હોય તો ઘરે આ સાંભળજો હવે આપણે ધનતેરસની એક નાનકડી વાત સમજીએ ધનતેરસ

અમાસ ભગવાનનો નિર્વાણનો દિવસ જે અમાસ છે લાસ્ટ એના બે દિવસ પહેલાં એટલે તેરસ આત્માથી એને ધન તેરસ નથી કહેતા એને કહે છે ધન તે રસ એટલે એવો રસ જે મારા આત્માને ધન્ય કરે છે એ રસ જે હવે આવવાનો છે બે દિવસ પછી જે ભગવાનના વાણી રૂપે કોન્સ્ટન્ટલી ફોર્ટી એટ અવર્સ માટે જે ધનતેરસના પછીના બે દિવસમાં જે આવવાનું છે જે ભગવાનની દેશના એ એવો રસ છે કે મારા આત્માને ક્લીન કરી કાઢે આખો કર્મથી ક્લીન કરી શકે કરી શકે એવો રસ છે અને એને હું ધન્ય કહું છું તો એ રીતે ધનતેરસ અને ધન તેરસ એટલે કે ધન્ય તે રસ એવા ભાવ એવા એવી વાંચણી એવી દેશના જે હવે ભગવાનની છેલ્લે છેલ્લે મને મળવાની છે આ ધનતેરસની લક્ષ્મી પૂજનનો એક વ્યવહાર છે આની પાછળ એક હિસ્ટ્રી છે એક ઇતિહાસ છે રાજા થઈ ગયા એક વિક્રમાદિત્ય કરીને જેના ઉપરથી વિક્રમ સંવત ચાલુ થઈ લાઈક જીસસના ઉપરથી જે ક્રિશ્ચન કેલેન્ડર બન્યું જૈન ધર્મના એંગલથી વીર સંવત ચાલુ થઈ એટલે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ પછી એ જે ચાલુ થયો કાઉન્ટિંગ એ વીર સંવત કહેવાય વેપારમાં બધા વિક્રમ સંવત યુઝ કરે છે એનું રીઝન છે ધર્મમાં બધા વીર સંવત અને વેપારમાં બધા વિક્રમ સંવત સંવત મીન્સ યર તો વિક્રમ સંવતની શરૂ ફ્રોમ વેડ વેડ ઇટ ઇટ બીક બી ઇટ સ્ટાર્ટેડ ભગવાન મહાવીરના પછી લગભગ સાડા ચારસો પાંચસો વર્ષની વચ્ચે પાસ થયા પછી એક કિંગ થયા જે વિક્રમાદિત્ય કરીને નામ હતું એ ખૂબ જ ન્યાય એટલે ખૂબ જ કરેક્ટ એકદમ જ પોતાના પ્રજા માટે બધું જ કરે દયાળુ બધાનું ધ્યાન રાખે એટલા સારા રાજા થઈ ગયા પોતે ધર્મિષ્ઠ પણ ખરી એને ધર્મ ખૂબ ગમે એ કરેક્ટ સત્ય અને ખૂબ જ સારા માઇન્ડ વિચારો પણ સારા એવા રાજા હતા એક દિવસ એ રાજા પોતાના રાજમહેલમાં પલંગમાં ઊંઘતા હતા અને ત્યાં એમને સપનું આવ્યું એ સપનુંમાં એમને લક્ષ્મી દેવી આવ્યા ઊંઘમાં ને હું રાજા એમને પગે લાગ્યા અને રાજાએ કીધું પધારો આપના આગમન આપ આવ્યા છો એનું શું જ કારણ છે લક્ષ્મી દેવીએ કીધું હે રાજન હું અહીંયાથી વિદાય થવા આવી છું મારે જવાનો સમય આવી ગયો છે તમારી પાસથી હું જાઉં છું હવે રાજાએ દેવીને જવાબ આપ્યો તમે ખુશીથી જાઓ તમે જ્યારે આવ્યા હતા ત્યારે મને કહીને તો આવ્યા નહોતા પણ તમે હવે જાત્યા વખતે વિદાય કરતી વખતે કહેવા આવ્યો છું એના માટે હું ખૂબ આભારી છું આઈ એમ વેરી થેન્કફુલ કે તમે મને કહેવા આવ્યા છો લક્ષ્મી કોઈની થઈ નથી અને થવાની નથી આ એક ફંડામેન્ટલ સત્ય છે લક્ષ્મીદેવી કહે છે મહારાજા સાંભળો રાજન તમે સાંભળો હું છું તો આ તમારી બધી જાહો જલાલી તમારી વેલ્થ તમારું જે બધું છે એ મારાથી છે હું જો જતી રહીશ તો તમારું ઓવરઓલ વેલ્થ પૈસા સોનામરો બધું જ જતું રહેશે ઐશ્વર્ય તમારું એ આખું નાશ થઈ જશે રાજા હસતા હસતા કહે છે કે કોઈ દાડો મારું હતું જ નહીં મારી વેલ્થ મારી અંદર છે અને એને કોઈ લૂંટી શકે એમ નથી આપ જવાના હો તો ખુશીથી જાઓ લક્ષ્મીદેવી અદ્રશ્ય થઈ ગયા શી લેફ્ટ થોડાક મિનિટ પછી કીર્તિની દેવી આવી કીર્તિની દેવી એટલે ફેમ યશ જેનાથી તમારી વાહવા થાય એની દેવી આવી અને દેવીએ કીધું હે રાજન મારી મોટી બહેન તો જાય છે લક્ષ્મી એની જોડે હું પણ જાઉં છું હવે વિક્રમાદિત રાજાએ કીધું તમે પણ ખુશીથી પધારો પણ કીર્તિદેવીએ કીધું રાજન યાદ રાખજો કે મારા જવાથી વિશ્વમાં દુનિયામાં તમારું કોઈ નામ રહેશે નહીં તમારી બધી જ જે પ્રસિદ્ધિ છે જે લોકો વાહ વાહ કરે છે બધું જતું રહેશે મહારાજા કહે છે કે કાંઈ વાંધો નહીં આમાં એ નામ એ નાશ થવા માટેનો જ છે નામ બીજા ભાવમાં કોઈડાડો આવતું નથી તો આ જ ભાવમાં નાશ થાય એમાં કોઈ મને વાંધો નથી તમે ખુશીથી જાઓ એમ કહી દેવી ત્યાં અદ્રશ્ય થઈ ગયા રાજાનો જવાબ સાંભળી અને ત્યાં ત્રીજા દેવી પ્રગટ થયા જે સત્તાની દેવી હતા પાવર જે તમે રૂલર રાજા તરીકે જે તમારી પાસે પાવર છે બીજાને દબાવવાનો જે તાકાત છે એની અને એને પણ કીધું મહારાજા મહારાજ મારી બે બહેનો જાય છે હું પણ એની જોડે જતી રહીશ હવે તમારી પાસે કોઈ સત્તા રહેશે નહીં તમે કંઈ રાજા તરીકે રહેશો નહીં રાજાએ કીધું મને કોઈ ચિંતા નથી આપ પધારો હું એમે આ રાજ્યને હું મારો માનતો જ નહોતો હું આને કાયમ ધર્મશાળા જ માનતો હતો અને હું પોતે એમાં એક પ્રવાસી જ હતો ટુરિસ્ટ જ હતો અને મારે એક દિવસ આ ધર્મશાળાને છોડીને જવાનું છે તો એની પહેલાં જ છૂટી જાય તો મને કોઈ વાંધો નથી તો આપ બી ખુશીથી જઈ શકો છો તો સત્તાની દેવી એ સાંભળી અને એ પણ અદ્રશ્ય થઈ ગયા બીજી બે દેવીઓની જેમ થોડો સમય પાસ થયો હજી રાજા ઊંઘમાં જ છે આ બધામાં અને ત્યાં એમને ત્રણ પુરુષ દેવ આવ્યા એક સાથે અને એ દેવો આવ્યા અને ત્રણેય દેવો કે અમે જઈએ છીએ તો રાજાએ હાથ જોડીને કીધું તમે કોણ છો તો દેવોએ કીધું અમે એક એક દેવોએ કીધું અમે એક સત્ય છું એક ધર્મ છે ને એક ચારિત્ર છું અમે પણ તમારી પાસે વિદાય માંગવા આવ્યા છે રાજા એકદમ જ સાફળા તે ઊંઘમાં જ બેસા થઈ ગયા હજી તો ઊંઘમાં છે એમાં જ બેઠા થઈ ગયા અને કીધું આ તો મારા આત્માની વેલ્થ છે મારા આત્માના સત્વો છે ગુણો છે એના વિના તો હું કેવી રીતે જીવી શકું તો હાથ જોડીને ત્રણેય દેવોને કહે છે કે જો આપ જવા તૈયાર છો એનો મિનિંગ કે મારો સમય બી અહીંયા પૂરો થયો છે તો મારે અહીંયા રહેવાનો અર્થ નથી એમ કરી બાજુમાં પડેલી તલવાર લઈને પોતાને મારવાનું હાથ ઉંચકે છે ત્યાં તો તણેવ દેવો એમનો હાથ અટકાવ્યો અને કીધું કે હે રાજન તમે આનંદથી જીવો અમે સદાય તમારી પાસે જ રહીશું અમે તમારી પરીક્ષા કરતા હતા અમે સદાય તમારી જ પાસે રહીશું તમે ખૂબ જ ન્યાય દેવીને ધર્મિસ્ત ન્યાય ન્યાયી રાજા અને ધર્મિસ્ત છો અમે કદાય તમને છોડીને જઈશું નહીં રાજા ખૂબ ખુશ થઈ ગયા અને એ ત્રણેય દેવો અદ્રશ્ય થઈ ગયા હજી તો થોડોક ક્ષણ ગયા નથી અને ત્યાં પેલી ત્રણેય દેવીઓ આવ્યા મહારાજ રાજાને કીધું દેવીઓ આપનું આવવાનું કારણ તો દેવીઓ કહે છે કે અવાર હવે અમારે અહીંયાથી જવું અશક્ય છે વી કે નોટ લીવ જ્યાં ચારિત્ર છે જ્યાં ધર્મ છે ને જ્યાં સત્ય છે અમારે ત્યાં જ રહેવાનો વાસ છે મહારાજે કીધું તમે ખુશીથી રહો એવામાં જ રાજા વિક્રમાદિત્યની આંખ ખુલી ગઈ અને જોયું તો પોતાના રૂમમાં કોઈ હતું નહીં પણ ચારે તરફ એકદમ દેવ દેવોની સુગંધ હતી આજે ધનતેરસના જે આ પાંચ દિવસમાં એક દિવસ આવે છે જૈન ધર્મ આ ધનતેરસ દિવાળી બેસતું વરસ એને જુદી રીતે ઉજવે છે બીજા બધા ધર્મ કરતાં બીજા ધર્મમાં કહીએ છીએ કે ઇટ્સ સત્યની સામે અસત્યને હરાવવાનું રોંગને હરાવવાનું રાઈટ જીતે છે એ રીતે રામ અને રાવણની વાત ચાલે છે જૈન ધર્મ માટે કોઈ એક્સટર્નલ રાવણ છે જ નહીં જૈન ધર્મ કોઈ બી સામે બીજા કોઈ જીવને રાવણ માનતો જ નથી દુશ્મન માનતો જ નથી એ દુશ્મન હોય કે દોસ્ત બંને અંદર જ જોઈ છે જૈન ધર્મ દિવાળીમાં ભગવાન મહાવીરનું યાદ કરી અને પોતાના અંદરના દુશ્મનને હરાવવાનું માટેનું મેસેજ લે છે આપણે ચારિત્ર ધર્મ અને સત્યના ચોપડા લખવાની વાત છે અને આપણે લક્ષ્મી કીર્તિ અને સત્તાનું વિચારોમાં ચોપડા લખીએ છીએ તો આપણો મેળ કેવી રીતે થશે ભગવાનનો મેસેજ કેવી રીતે આપણા સુધી પહોંચશે લક્ષ્મી કીર્તિને સત્તા જોડે ચારિત્ર ધર્મ અને સત્ય આવે એવું જરૂરી નથી પણ ચારિત્ર ધર્મ અને સત્યની જોડે લક્ષ્મી કીર્તિ અને સત્તા એ કાયમ રહેવાની જ છે જ્યાં ધર્મ છે ત્યાં આ દેવીઓનો પણ વાસ છે ધર્મ વગર પૂજા કરતા રહીશું તો કર્મ બંધાવ્યા સિવાય બીજું કંઈ થવાનું નથી તો આપણે ધન તેરસને ધન્ય રીતે એમાં ભાવ નાખવાના છે રસ એટલે ભાવ કે ભગવાનનો જે મેસેજ હવે આવવાનો છે દિવાળીના દિવસે કે દિવાળીમાં જ્યારે ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે એમને યાદ કરી એમનું ધ્યાન કરી એમની માળા ગણીએ એમના નામનો ઉપવાસ કરીએ અને નવું વરસ બેસે ત્યારે માંગલિક સાંભળીને વરસને હવે હું કેવી રીતે ફાઇન રીતે ચાલુ કરું એના ઉપર ધ્યાન રાખવાનું છું હવે વેપારીના એંગલથી ધનતેરસ કેવી રીતે બન્યું તો થયું એવું કે રાજા વિક્રમાદિત્યના ટાઈમમાં એક ખૂબ જ મોટો દુકાળ પડેલો ડ્રાઉટ અને એના હિસાબે બધા જ ખેડૂતો ખૂબ જ દેવામાં આવી ગયા બધા વેપારીના ચોપડાઓમાં બધાએ દેવું ખૂબ વધી ગયું અને ચૂકવી શકે એવું નહોતું આ પ્રજા દુખી છે પોતાની પોતાના એ રાજાના કાનમાં વાત આવી એટલે રાજાએ દરેક વેપારી પાસેથી ચોપડાઓ મંગાવ્યા અને ચોપડાના દરેક પ્રમાણે દરેકે દરેક ખેડૂતોના પૈસા એ લોકોને ચૂકવી અને એ લોકોનું જે બી દેણું હતું લાયબિલિટી હતી બધી કમ્પ્લીટ કરીને ઝીરો કરી કાઢ્યું અને રાજાએ આ વેપારીઓને કીધું હવે તમે નવા ચોપડા બનાવો આ જૂનું દેવું તમારું પૂર્ણ થયું એ બધું બાળી નાખો આવી રીતે દુઃખ જોઈને રાજાએ પોતાનામાંથી બધા પૈસા ચૂકવ્યા બધા જ પ્રજા ખૂબ આનંદમાં આવી ગઈ અને એ એનાથી આ વિક્રમ સંવત શરૂ થઈ અને આપણે ચોપડા પૂજન જે કરીએ છીએ વેપારીના એંગલથી એમાં વીર વિક્રમ સંવત લખીએ છીએ જે હમણાં હું માનું છું બે હજાર એંસી મેં જોયું નથી પણ બે હજાર એંસી કે એવું વરસ છે તો ત્યારથી આ વિક્રમ સંવત ચાલુ થઈ છે ફ્રોમ એંગલ ઓફ ચોપડા પૂજન એટલે આ રીતે ધનતેરસ અને ધન્ય એવો રસ એની વાત છે તો આપણે ગુડ ઓવર ઇવિલ એ આપણા આત્મામાં જ લડાઈ કરવાની છે અને નેક્સ્ટ દિવાળી સુધીમાં આપણે કેટલા જીત્યા એ પોતે જાતેથી જ જોવાનું છે મેં મારા કસાયો ઓછા કર્યા કરમાં બાંધવાનું ઓછું કર્યું હું વધારે હ્યુમિલિટી થયું મારામાં આવી બસ એ જ બધું મેસેજમાં જોવાનું છે દિવાળીના દિવસે ભગવાનનો પ્રાર્થના બાર વાગે નિર્વાણ છે અને સવારના બીજે દિવસે પરોળીએ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામ્યા છે બને તો બંનેના નામની એક એક માળા ગણજો અને બાકી બધાને સાલ મુબારક હેપી ન્યૂ યર હેવ અ પ્રોસ્પરસ એન્ડ હેલ્ધી ન્યૂ ઇયર જય જીનેન્દ્ર